જી પણ રુઝાનબેન, આપણે આપને લાગે છે કે ક્યાંક હજી પણ લોકો આટલા આગળ આવશે? 2015 માં આવી ગયો છે એક્ટ, પણ હજી આપને પણ કહ્યું કે ઘણા બધા ટાઈમથી આપણે અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પણ હજી પણ આપને લાગે છે કે લોકો જશે? અને આ જે કાયદાઓ તો હવે બની રહ્યા છે, પણ શું હજી પણ લોકો એનો સારી રીતે ફાયદો ઉઠાવશે? આ જે 509 છે ને, એ વિટલ પે પાર્ટ ઓફ, એટલે કે ચાર કલમો લાગે છે, ટુ બી વન ઓફ ધ કલમ. હવે તમે કહો કે ખાલી 509 નંબર કે મારે કોઈ છોકરાએ કઈ સિટી મારી આ ગીત ગાયન અગર હું ગઈને એને પોલીસમાં, ના, આ પોલીસ માટેનો ફ્રેન્કલી સ્પીકિંગ એટલો એક્ટ નથી જેટલો કે સામેવાળાને ધમકાવવાનો એક્ટ છે, કહેવાનો એક્ટ છે. કારણ કે અમે અત્યારે પોલીસ હાથ 10 એકરનું એક સર્વિસ બી ચલાવીએ છીએ. એ સર્વિસનું નામ છે કે ભાઈ તમારે કોઈ છોકરી અરે કોઈ ભાઈ બેનને અશ્લીલ SMS, WhatsApp, મિસ કોલ આપીને હેરાન કરે તો એની ઉપર ગુનો બને. તો આ એના ધમકાવવા માટે છે કે ભાઈ તું આવી રીતે અશ્લીલ વર્ડ યુઝ કરે છે, ગેસ્ટર યુઝ કરે છે, આડી અવળી વાત કરે છે, બેનને હેરાન કરે છે, તો આ 509 આવી શકે. એટલે સામેવાળો ગભરાય કે આ એક કલમ છે, અને જેને કઈ કીધા, જેને કઈ કલમ જ નતી તો નહીં, પેલા પોલીસ વાળા કહેતો કોણ સા ગુના લગેગા, બટ નેચરલ હતા કે કોઈ ગુના નહીં લગતા, પણ હવે કલમ આવી ગઈ છે, એટલે ઇટ ઇઝ અ મેન્ટલ પ્રેશર ફોર ધેમ, જે ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સારું કર્યું છે, એટલા માટે તો મૂક્યો છે. પણ યુ અત્યારે આપણે 2 વર્ષ કે 4 વર્ષ કરો છો કે 509 કેટલા, ઓનલી 509 ગુના બન્યા તો બહુ ઓછા હશે, નેગ્લિજેબલ હશે. મેજરલી તો આ બીજા ગુના સાથે અંદર સાથે કલમ લગી જતી હોય, પણ જે બી છે ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ. અને આના માટે વેરી ગુડ છે કે મેં કહું આખી પેલી જે નેગેટિવ સાયકલ છે કંટ્રોલમાં છે, અને અત્યારે અમે જે કેસીસ હેન્ડલ કરીએ છીએ અશ્લીલ SMS ને WhatsApp, એમાં બી અમે આ 509 ની કલમ વાપરીએ છીએ. સામેવાળાને કહેવાય કે ભાઈ આ તારી કલમ લાગશે ને ત્યારે 3 વર્ષ સુધી સજા થઈ શકશે, અને કારણ કે અમે તારું રેકોર્ડિંગ અમારી પાસે આવી ગયું છે, એટલે બેટર કે દેટ યુ સ્ટોપ ધીસ નોનસેન્સ. એટલે એ રીતે માણસ કંટ્રોલમાં આવી જાય છે.